જૂનાગઢમાં ગત મોડી રાત્રે મજેવડી પોલીસ મથક પાસે ડિમોલિશનને લઈને પોલીસ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે ટીયરગેસના 5 રાઉન્ડ છોડી સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ હુમલામાં અનેક વાહનોમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાઈ હતી. પોલીસે આવા લોકોને તાત્કાલિક ઝડપી લેવા અને ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે વધુ સ્થિતિ ન બગડે તે માટે બહારગામથી પોલીસ બોલાવવી પડી હતી. સ્થળ પર સ્થિતિનો કંટ્રોલ કર્યો હતો અને અસામાજિક તત્વો દ્વારા થયેલા હુમલામાં માથા અને હાથ પર ઈજા થયેલા DYSP ધાધલિયા અને લેડીઝ PSIને સિવિલ હોસ્પિટલ સારવાર માટે કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં જૂનાગઢ SP કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી રહી છે અને તેમાં બનાવની વધુ વિગત તથા પોલીસ રાત્રિના કોઈ શખ્સોની આ બાબતે અટકાયત કરી હશે તો તેની પણ પત્રકારોને માહિતી અપાશે તેમ મનાય છે. તો જે રીતે જૂનાગઢની અંદર ગઈ રાત્રે અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરાયો છે, પોલીસ અને ટોળા વચ્ચે દબાણ હટાવવા મુદ્દે આ ઘર્ષણ થયું હતું ત્યારે DYSP કક્ષાના અધિકારી અને એક મહિલા PSIને પણ ઈજા પહોંચી છે ત્યારે પોલીસ અધિકારીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે. ત્યારે મજીવડી વિસ્તારની આ ઘટના છે. જૂનાગઢમાં ગત રાત્રે આ ઘટના બની હતી. જૂનાગઢ પોલીસ ટોળા વચ્ચે દબાણ હટાવવા બાબતે સામે તે ઘર્ષણ થયું હતું ત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે DYSP કક્ષાના અધિકારી અને અનેક પોલીસ અધિકારીઓ આ હુમલામાં ઘાયલ થયા છે. જોકે પોલીસે સમયસર કાબુ મેળવી લીધો હતો, ટીયરગેસના સેલ છોડ્યા હતા. અમુક અસામાજિક તત્વોને પોલીસે કસ્ટડીમાં પણ લીધો હતો અને સિંઘમ અવતાર પણ તેઓએ બતાવ્યો હતો. જૂનાગઢમાં અત્યારે જે રીતે ગઈ રાત્રે તોફાન અસામાજિક તત્વો દ્વારા દેખવામાં આવ્યું છે, જે રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસની ગાડીને પણ આગચંપી કરવામાં આવી હતી ત્યારે પોલીસે આ જે હુમલાખોરો છે તે લોકોને કસ્ટડીમાં લીધા છે અને સિંઘમ અવતાર પોતાનો બતાવ્યો છે. જે રીતે જૂનાગઢમાં પોલીસ ટોળા વચ્ચે દબાણ હટાવવા સમયે આ ઘર્ષણ થયું હતું ત્યારે ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. એક જે દબાણ હટાવવા માટે આ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંના અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો સમગ્ર માહિતી માટે સંવાદદાતા ભાવિક દવે જોડાયા છે. ભાવિક, જે રીતે આ ગઈકાલે જૂનાગઢમાં બનાવ બન્યો છે, શું છે સમગ્ર મામલો? જે દબાણો છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા 14 તારીખે નોટિસ આપવામાં આવેલી હતી. જે એ મજેવડી ગેટ પાસે આવેલી ગેપન શાહ PhD દરગાહ છે તેમને નોટિસ આપવામાં આવેલી હતી કે જે આ છે એ તમે આધાર પુરાવા રજૂ કરો અથવા તો 5 દિવસમાં તે હટાવવાની કામગીરી કરવામાં આવશે. જેના અનુસંધાને કાલ સાંજે તંત્ર દ્વારા કામગીરી પૂર્વે અહીંના 5-6 વધારે જે લોકો છે એ થોડું આવી ગયું હતું અને જે છે એ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જી ભાવિક, આ અસામાજિક તત્વો કોણ છે અને એ લોકોને જે હુમલા કરવા માટે જે પથ્થરો છે એ કોણે પહોંચાડ્યા હતા? જી, આ સમગ્ર મામલો તો એમ તો પ્રાથમિક રીતે કોઈ વિગત બહાર નથી આવી છે કોણ છે, પણ જે છે અત્યારે કોઈ ષડયંત્ર રચી અને અકાવતરું કરવામાં આવેલું છે તે જોવા મળી રહ્યું. પોલીસ, કેટલા પોલીસ અધિકારીઓ અત્યારે ઘાયલ છે એવી કોઈ વિગત મળી છે? હાલમાં જ SP દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં મળતી માહિતી પ્રમાણે હાલ 5 પોલીસ કર્મીઓને જે છે ઈજાગ્રસ્ત થયેલા છે. ભાવિક, આ કસ્ટડીમાં પણ લેવાયા છે અમુક અસામાજિક તત્વોને, સિંઘમ અવતાર પણ પોલીસે બતાવ્યો છે, અત્યાર સુધી કેટલા લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ મામલામાં? જે વિગત પ્રમાણે અત્યાર સુધીમાં 160 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસની કામગીરી દરમિયાન. જી ભાવિક, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો જૂનાગઢમાં જે રીતે ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, પોલીસની ગાડીને આગ ચંપી કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી ત્યારે પોલીસે પોતાનો સિંઘમ અવતાર બતાવ્યો હતો. જે અસામાજિક તત્વોને કસ્ટડીમાં પણ લીધા હતા, જે રીતે આપ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રીતે પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.